गुड आफ्टरनून मित्रों अपने धोरण नौ छठो पाठ सर्वम चारुतरम वसंते जोयु हतु एनु पठन कर्यु हतु। सर्वम चारुतरम वसंते एटले वसंत ऋतु मां सघळु सोहामणु होय छे। महाकवि कालिदास रचित अपने आ पद्य अपने जोयु हतु तो एना पांच श्लोक अपने जोया हता जे ऋतु संहारे काव्य मांथी लेवामां आव्या हता। तो आजे अपने आ श्लोकोनी समझूती मेळवानी छे। तो चलो मित्रों आपणे आजे आ श्लोकनी समझूती मेळवीए। द्रुमाः सपुष्पाः सलिलं सपद्मं स्त्रियः सकामाः पवनः सुगन्धिः सुखाः प्रदोषाः दिवसाश्च रम्याः सर्वं प्रिये चारुतरं वसन्ते। अर्थात द्रुमाः एटले के वृक्षो, सपुष्पाः एटले के फूलो साथेना, सलिलम एटले पाणी, सपद्मम एटले के कमळो वाळू, स्त्रियः एटले स्त्रियो, सकामा एटले के कामना वाळी स्त्रियो अथवा तो प्रेम भरी स्त्रियो, पवनः एटले पवन, सुगंधी एटले सुवास वाळो पवन। आपणे पहेली पंक्तिनुं भाषांतर करीए तो के वृक्षो फूलो वाळा छे, पाणी कमळો वाळू छे, स्त्रियो कामना वाळी छे, पवन सुवास वाळो छे एटले के सुगंधीदार छे। फरी वखत जोईए तो के वृक्षो फूलो वाळा छे, पाणी कमळો वाळू छे, स्त्रીઓ કામના વાળી છે અને પવન સુવાસ વાળો છે। હવે બીજી પંક્તિ જોઈએ। સુખાહ એટલે કે સુખમય, પ્રદોષા એટલે કે રાતનો પ્રારંભિક કાળ એટલે કે રાતનો પહેલો પોર, દિવસ વત્તા ચ એટલે કે દિવસ, રમ્યા એટલે કે રણિયામણું સુંદર, સર્વમ એટલે કે બધું સઘળું, પ્રિય એટલે હે પ્રિયા, અહિયાં કવિની પ્રેમિકાની વાત કરી છે। ચારુતરમ વસંતે એટલે કે સઘળું સોહામણું હોય છે, ખૂબ સોહામણું અથવા તો અતિશય સોહામણું, અને વસંતે એટલે કે વસંત ઋતુનું। તો આપણે બીજી પંક્તિનું ભાષાંતર કરીએ તો કે પ્રદોષા એટલે કે સમી સાંજનો સમય, રાત્રિનો પહેલો પહોર, તો એની વાત કરી છે। રાત્રિનો પહેલો પહોર સુખમય છે અને દિવસો રળિયામણા છે, હે પ્રિયા વસંત ઋતુમાં સઘળું ખૂબ સોહામણું છે। શું કીધું ફરીથી જોઈએ તો કે સમી સાંજનો સમય સુખમય છે અને દિવસો રળિયામણા છે, હે પ્રિયા વસંત ઋતુમાં સઘળું ખૂબ સોહામણું છે। ફરી વખત આખા શ્લોકનું ભાષાંતર જોઈ જાય મિત્રો તો કે વૃક્ષો ફૂલો વાળા છે, પાણી કમળો વાળું છે, સ્ત્રીઓ કામના વાળી છે, પવન સુવાસ વાળો છે, સમી સાંજનો સમય સુખમય છે અને દિવસો રળિયામણા છે, હે પ્રિયા વસંત ઋતુમાં સઘળું ખૂબ સોહામણું છે। બીજો શ્લોક આપણે જોઈએ। વાપી જલાનામ મણિમેખલાનામ શશાંક ભાષામ પ્રમદા જનાનામ આમ્રદ્રુમાણામ કુસુમાનતાનામ દદાતિ સૌભાગ્યમયમ વસંત। અર્થાત આપણે જોઈએ તો કે વાપી જલાનામ
એટલે કે વાડીઓના જળને, વાપી જલાનામ, વાપી એટલે કે વાડી અને જલાનામ એટલે જળ પાણી, વાડીઓના જળને મણિમેખલાનામ એટલે કે મણિઓના કંદોરા વાળી, મણિ એકદમ હીરા જેવો હોય છે, ખૂબ જ ચમકતો હોય છે, આપણને ખ્યાલ છે, જે મણિ આપણને સાપની મસ્તિકામાંથી મળે છે તો એ મણિની વાત કરી છે. તો મણિઓના કંદોરા વાળી. શશાંક ભાષામ એટલે કે ચંદ્ર જેવી કાંતિ વાળી. શશાંક એટલે ચંદ્ર, જે આપણે ગુજરાતીમાં ચંદ્રનો સમાનાર્થી જોઈએ તો કે શશી થાય છે. તો શશાંક એટલે ચંદ્ર અને ભાષામ એટલે કે એની જેવી કાંતિ વાળી. પ્રમદા જનાનામ એટલે કે ચંદ્ર જેવી કાંતિવાળી એવી પ્રમદા એટલે કે ખૂબ જ પ્રેમાળ લોકો અથવા તો ખૂબ જ પ્રેમાળ સ્ત્રીઓની વાત કરી છે. આમ્રદ્રુમાણમ એટલે કે કેરીઓનું વૃક્ષ. આમ્રદ્રુમાણમ એટલે કે કેરીઓનું વૃક્ષ એટલે આમ્ર વૃક્ષ. કુસુમાનતાનમ એટલે કે ખૂબ જ સૌંદર્ય વાળી. દદાતી સૌભાગ્યમયમ એટલે કે એનું સૌંદર્ય સૌભાગ્ય. વસંત એટલે કે વસંત ઋતુ. દદાતી એટલે કે આપે છે. તો આપણે આખા શ્લોકનું ભાષાંતર કરીએ તો કે આ વસંત વાડીઓના જળને મણિઓના કંદોરા ધારણ કરેલી તથા ચંદ્રની કાંતિવાળી સ્ત્રીઓને અને મોરથી લચી પડેલા આમ્ર વૃક્ષોને સૌંદર્ય પ્રદાન કરે છે. ફરીથી જોઈ જઈએ મિત્રો તો કે આ વસંત વાડીઓના જળને મણિઓના કંદોરા ધારણ કરેલી તથા ચંદ્રની કાંતિવાળી સ્ત્રીઓને અને મોરથી લચી પડેલા આમ્ર વૃક્ષોને સૌંદર્ય પ્રદાન કરે છે એટલે કે સૌંદર્ય આપે છે. હવે ત્રીજો શ્લોક જોઈએ મિત્રો તો કે કર્ણેષુ યોગ્યમ નવકર્ણિકારમ ચલેષુ નીલેશ્વ લકેશ્વ શોકમ શિખાસુ પુષ્પમ નવમલ્લિકાયા પ્રયાંતિ કાંતિ પ્રમદા જનાનામ. તો કર્ણેષુ એટલે કે કાનોમાં, યોગ્યમ એટલે કે એને યોગ્ય એવું, નવકર્ણિકારમ એટલે કે તાજું કરેણનું ફૂલ, ચલેષુ એટલે કે ફરફરતી અથવા તો ચાલતી, નીલેશ્વ લકેશ્વ શોકમ, નીલેશ અલકેશ્વ વત્તા અશોકમ એટલે કે વાળની લટોમાં અશોક વૃક્ષનું ફૂલ. વાળની લટોમાં અશોક વૃક્ષનું ફૂલ. શિખાસુ પુષ્પમ નવમલ્લિકાયા. શિખાસુ એટલે કે શિખા ઉપર, પુષ્પમ એટલે ફૂલ, નવમલ્લિકાયા એટલે કે નવ માલિકાનું ફૂલ. પ્રયાંતિ કાંતિ પ્રમદા જનાનમ. પ્રયાંતિ કાંતિ એટલે કે શોભા પ્રાપ્ત કરે છે અથવા તો સુંદરતા પ્રાપ્ત કરે છે. પ્રમદા જનાનમ એટલે કે સુંદર એવું સૌંદર્ય પ્રાપ્ત કરે છે.
તો આખા શ્લોક નું ભાષાંતર જોઈએ તો કે મહિલાઓના કાનોમાં યોગ્ય એવું તાજું કરેણનું ફૂલ, ફરફરતા કાળા વાળ માં અશોક પુષ્પ અને શિખાઓ પર નવ માલિકાનું ફૂલ શોભા પ્રાપ્ત કરે છે. ફરી વખત જોઈ જાય મિત્રો, તો કે મહિલાઓના કાનમાં યોગ્ય એવું તાજું કરેણનું ફૂલ, ફરફરતા કાળા વાળમાં અશોક પુષ્પ અને શિખાઓ પર નવ માલિકાનું ફૂલ શોભા પ્રાપ્ત કરે છે. તો મિત્રો, આપણે આ ત્રણેય શ્લોકનું ભાષાંતર અત્યારે ફરીથી જોઈ જઈએ. તો કે પહેલા શ્લોકનું ભાષાંતર જોઈએ તો કે વૃક્ષો ફૂલો વાળા છે, પાણી કમળો વાળું છે, સ્ત્રીઓ કામના વાળી છે, પવન સુવાસ વાળો છે, સમી સાંજનો સમય સુખમય છે અને દિવસો રળિયામણા છે. હે પ્રિયા, વસંત ઋતુમાં સઘળું ખૂબ સોહામણું છે. બીજો શ્લોકનું ભાષાંતર જોઈએ તો કે આ વસંત વાડીઓના જળને મણીઓના કંદોરા ધારણ કરેલી તથા ચંદ્રની કાંતિવાળી સ્ત્રીઓને અને મોરથી લચી પડેલા આમ્ર વૃક્ષોને સૌંદર્ય પ્રદાન કરે છે અથવા તો સૌંદર્ય આપે છે. હવે ત્રીજા શ્લોકનું ભાષાંતર જોઈએ મિત્રો, તો કે મહિલાઓના કાનોમાં યોગ્ય એવું તાજું કરેણનું ફૂલ, ફરફરતા કાળા વાળમાં અશોક પુષ્પ અને શિખાઓ પર નવ માલિકાનું ફૂલ શોભા પ્રાપ્ત કરે છે. તો મિત્રો, આપણે આજે ત્રણ શ્લોક જોયા, તો એ ત્રણેય શ્લોકો તમારે સંસ્કૃતમાં અને એનું ભાષાંતર નોટબુકમાં લખવાનું છે.